શરીરનું કાંઈ એવું નથી, આ ખોખાની કોઈ કિંમત નથી. ગમે એવડો મોટો માણા હોય સાહેબ, અને એની ગમે એવી વાહ વાહ થતી હોય, એનું ટાટર પડી જાય, એનું ફ્યુઝ ઉડી જાય, એટલે એને બે દિવસ ઘરની અંદર રાખે, પાંચ દી રાખે દર્શન કરવા માટે. પછી એને જ અડીને એના દીકરાઓ, એને અડી નથી એના જ દીકરાઓ હાથ ધોવે. બોડીની કોઈ કિંમત નથી, અંદર બેઠેલું તત્વ છે એની કિંમત છે સાહેબ, એની કિંમત છે. બોડીની કોઈ કિંમત નથી. ગમે એવો કલાકાર સારો હોય, ગમે એવું સારું બોલતો હોય, ગમે એવું સારું ગાતો હોય, હવે શરીરને કલાકાર તો એમનો પડ્યો છે, એ ગુજરી ગયો, તેને ઊભા થઈને કે ઊભા ગાવાલો. અમારે નિસર્ગ વિરડિયા બેઠો, લાઈવ દાખલો. હવે ચાલુ ગાડી એને હુઈ જવાની ટેવ છે, એની બાજુ નહીં બે હવે કોઈ, મેં કહી દીધું એટલે. ચાલુ ગાડીએ સૂઈ જવાની ટેવ છે, કાયદેસર ધનવાનભાઈ સૂઈ જાય, અને દસક સેકન્ડ પછી કદાચ એને જાગવું હોય જાગે. હમણાં હું અમે બે જતા હતા ભાવનગર, અને એ ચાલુ ગાડીએ હુઈ ગયા, અને હું આમ જોલા ખાતો હતો, એણે અચાનક બ્રેક મારી, અને 10 ફૂટ આગળ એક ગાડી હતી, અને ગાડી ચોંટી ગઈ, અને ગાડી અમે સાઈડમાં મૂકી દીધી. એટલે મેં એને, એ કન્ફ્યુઝ થઈ ગયો, એટલે મેં કીધું યાર ધ્યાન તો રાખ, કાંઈ જવાબ. મેં કીધું શું, એ કે મને એ નથી ખબર બ્રેક કોણે મારી, મને હું વિચારું છું એ કદાચ ભટકાઈ હોય મને ગમ નથી, પણ બ્રેક કોને મારી મને એની ખબર નથી. એ માણસ આ સંચાલન કરે, બારીનો કાચ તમે ખોલો ને આમ થૂકવા માટે આમ મોઢું બહાર કાઢો, અને જરી કમથું મોઢું બહાર નીકળે તમારું સ્ટેરિંગ ફરી જાય, ગાડી નથી હાલતી, અને 10-10 સેકન્ડ સુધી કે કદાચ 5-5 સેકન્ડ સુધી આપણે ઝોલા ખાઈ જઈએ ત્યારે કોણ આપણી ગાડી હલાવતો હોય છે ખબર છે? એવી રીતના આ શરીર છે, ગાડી છે મારા વાલા, અને કોણ હલાવે છે એની કોક તો ક્યારેક તો સંશોધન કરી, આપણે ન કરી શકીએ કઈ ને, આ મહાપુરુષો કરી ગયા, એના જીવનને તો સંશોધન કરીએ. કેવું એવું દાનવીરપણું એનું કેવું હોય છે ભાઈ, એનું દાનવીરપણું કેવું હોય છે? કે કોઈ સાધુ મહાત્મા આંગણે આવીને એમ કહે છે કે જલારામ મેં સાંભળ્યું છે કે તું ખાલી હાથે કોઈને પાછો નથી આપવા દેતો, અને તમે એ પરિસ્થિતિને વિચાર કરો કે કોઈ સાધુ મહાત્મા વીરપુરમાં આવી અને એમ કહે છે કે મારે જમવું નથી, જમવાની હઠ પકડે છે. જલારામ બાપા કે હવે મારા આંગણે આવી ગયા, રઘુવંશનું સંતાન છું, રઘુવંશીનો દીકરો છું, જેમાં વગર જો પાછા જવા દઉં તો તો મારું કુલ લાજે હો બાવલિયા, જમવા બેહો, નથી જમતા હો, નહીં જમું, જેમાં વગર જવા ન દો, તું મને એક દી જમાડીશ, બે દી જમાડીશ. હે જલારામ, મારું શરીર તો કામ નથી કરતું, તું મને કેટલા દી જમાડીશ? બાપા ઘર છે તમારું રિયો. નહીં નહીં નહીં, મારે મારું ભજન કરવું હોય, તારા ઘરે મારે શું રહી છે તો શું કરવું કયો તમે? જમવું, પણ એક શરત કે શું? વચન માગું, અને હું જે માગું એ તારે મને દેવું પડે. અરે જલારામના હૃદયમાંથી પ્રાણ વયા જાય, અને જો પ્રાણ કયો તો પ્રાણ આપી દો. જલારામ બાપા એને આજીજી કરે છે, બાપા એને કાકલુદી કરે સાહેબ, એને કાયદેસર આ અશ્રુઓની ધારા જાય છે. બાવલિયા તમે આવી હઠ ન કરો, તમે આવી જીદ ન કરો, તમે જમો, મારા આંગણેથી જેમાં વગર તમે પાછા જાઓ તો મને નહીં ગમે. અને એ સાધુને જમાડે છે, અને જમાડ્યા પછી એ સાધુને પૂછે છે, બોલો બાપા. એ કે તે મને એકવાર જમાડી દીધો, હવે મારે રોજ જમવાની, મારી શરીરની વ્યવસ્થા જોતો, લથર પથર શરીર છે, કઈ કામ કરતું નથી. જો દઈ શકે ને જલાતું તો મને તારી પત્નીનો હાથ દઈ દે, રોજ મને મારી સેવા કરી શકે ને મને જમાડી શકે. સાહેબ માયગું માયગું, અને અડધું અંગ માયગું, પોતાની અર્ધાંગીની અડધું અંગ. જલારામ બાપા ઘડી કામ સ્થભી ગયા. શું મહારાજ? કે હા, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય જલા, અને ફિટ કર્યા ભાઈ ઓ કાયદેસર આમ. અને જલારામ બાપાને એક ધ્રાસકો હતો, મને તો હવે પોતાના શરીરનો જેને આંગણે આવી અને ઈશ્વર ઊભો છે, કદાચ ઇતિહાસ તપાસ્યો જલારામ બાપાનો કે એ જ્યારે દેવ થયા ને ત્યારે એને ભખંદર નામનો રોગ હતો, ઈશ્વર આંગણે આવીને ઊભો છે, છતાં પણ ઈશ્વરને એમ નથી કહેતો કે મારા શરીરની અંદર દર્દ છે, ત્યારે કહેવાનું મન થાય કે પોતાનું દર્દ ભૂલી અને બીજાના દર્દો જોવે ને એને સંત કહેવાય, એને સંતત્વ કહેવાય સાહેબ. પોતાનો પીડાય છે જલારામ બાપા, પીડાતા પીડાતા એનું શરીર ગયું છે, પણ પોતાનું દર્દ ક્યારેય એણે જોયું નહીં, બીજાના દર્દોને હટાડ્યા સાહેબ.
અને મારા ને તમારા દુઃખની જેથી ના વટવાય ને, હું તમે જેથી દુઃખી થાવ ને વીરપુરની અંદર જઈને બે આહુંડા પાડો, અને જો જલારામ બાપા તમારી વાત ન સાંભળે તો જલારામ બાપાના ગુણા ગાળો ગાવા નકામા છે. હે, મંદિરની અંદર જઈને ફોટાની સામે તમે જોવો, આમ તમને હાજરા હાજર એમ થાય કે જલા બાપા બેઠા છે. એની વાત તમે સાંભળો, એનો મહિમા તમે સાંભળો. અને વાત એ કે મને તારી પત્નીનો હાથ આપી દે, મને તારી પત્ની આપી દે. તમે વિચાર કરો ભાઈ, કે જેનું માં વીરબાઈના જલારામ બાપાને, જલારામ બાપાના વીરબાઈમાં આવી સંગત બેની ભાઈ, અને બેમાં એકબીજાની દુનિયા. હવે એ માગી લીધું, એ પરિસ્થિતિ કેવી થઈ છે? અને વચન આપી દીધું કે આપી દઉં એમ. મુશ્કેલી નહોતી બાપાને, પણ વીરબાઈ હું કહે, હું અંદર જઈશ ને વાત કરીશ, એક સાધુ મહાત્મા આવ્યા છે અને તમારે તમારી માંગણી કરે છે. વીરબાઈ માં ભંડારી શું કહેશે? એ બાપાને થોડી ઘણી ચિંતા તો હોય ને ભાઈ, ગમે એવો પ્રેમ હોય મારો ને તમારો, પણ પોતાના સ્વતંત્ર અધિકાર ઉપર કોઈનો અધિકાર નથી. બાપા એવું માનતા જ, એ તો ભંડારી છે. અને જઈને રોટલા ઘડતા હતા અને જલા બાપા વાત કરે, એ ભંડારી બારે એક સાધુ મહાત્મા આવ્યા છે, જમવાનું કીધું જમ્યા નહીં. પછી કીધું કે વચન આપ મને, મેં વચન આપ્યું, જમી લીધું. પછી મને એમ કીધું કે શું કીધું? મને એમ કીધું કે મારું શરીર દુબળું છે તો સેવા કરો ને ભગત. ના, એમ નહીં. એમ કીધું કે સેવા તો તમે એક બેદી કરી શકો. તો એ કે આપણે એને અહીંયા રાખીએ ને? કે એમ નહીં ભગત. એ કે તો કે ભંડારી, એ રોજ માટે તમે એની સેવા કરો અને એણે તમારી માંગણી કરી છે કે હે જલા, તારી પત્નીનો મને હાથ આપી દે. વીરબાઈ માની મોઠાની રેખા નથી ફરતી હો સાહેબ. ભગત, આ વાત ઉપર તમને કાંઈ વાંધો છે? એ કે નહીં. તો આ મોઢાની ચમક કેમ વહી ગઈ? એ કે મને એમ છે કે ભંડારી શું કહે છે? ભગત, મારું સર્વસ્વ તમને અર્પણ છે. જ્યારથી હું તમારા ઘરે આવી છું, તમારા ઘરે ડગલા માંડ્યા છે, ત્યારથી તમારી હામાં હા અને તમારી નામાં ના હોય. અને તમે કયો એ મારે કરવાનું હોય, ટૂંકમાં કહું કે બે માણાએ વાતું કરી અને નક્કી કર્યું કે કોઈ વાંધો નહીં, જીવન આખું સાધુ મહાત્માઓની સેવાની અંદર ગાયેલું છે તો કાંઈ વાંધો નહીં. ઠાકરને આ રાજી હોય, ઠાકરને આ કસોટી કરવી હોય તો કાંઈ વાંધો નહીં, બહાર આવ્યા. ભગવાનના વેશમાં સાધુ મહાત્મા આવેલો હતો, એને એમ હતું કે જલો ધ્રુજી જાહે. ત્યારે અમારા હર્ષદભાઈ લખે કે કાઢોમાં ખોટા માપ, ભગતના કાઢોમાં ખોટા માપ, એમાં ઠાકર ખાઈ ગયો થાપ. કાઢોમાં ખોટા માપ, એમાં ઠાકર ખાઈ ગયો થાપ. ઓ ભાઈ, બહાર નીકળીને જલારામ બાપા કહે છે કે મારા પત્ની હા પાડી છે ને તમે. હવે મનુષ્યના મનુષ્યની અંદર કોઈ મુશ્કેલી આવે માણાની, ત્યારે પગ નિષેધી જમીન વહી જાય. પણ આ નિર્ણય સાંભળીને ઇતિહાસમાં કદાચ ભલે ટાંકવામાં ન આવ્યું, પણ પરિસ્થિતિ તો એ જ બની હશે કે અખિલ બ્રહ્માંડના નાથની નીચે ધરતી કહી ગઈ છે કે વાહ જલારામ વાહ. માગી લીધા, હવે વચન એને પૂરું કર્યું, હવે આને વચન પૂરું કરવાનું, હવે આને સાચવવા ક્યાં? મારા રાઘવેન્દ્ર સરકારના, મારા શ્રી રામચંદ્ર ભગવાનના પત્નીને માગવા માટે રાવણે ભગવો પહેરવો પડ્યો હતો, પણ મારા વીરબાઈ મને માગવા માટે તો અલખના નાથને ભગવો પહેરવો પડ્યો. સાહેબ, પરિસ્થિતિને એનું ભજન કેવું હોય છે? એ પરિસ્થિતિને એનું ભજન જલા બાપાનું કેવું હોય છે કે ભગવાન ભિખારી થાય? ઉપર એક વાક્ય લખ્યું છે કે આખી દુનિયાને આપનારો, આખી દુનિયાને આપનારો જેથી વીરપુરમાં આવીને માગનારો બની જાય, એ ભજન જલા બાપાનું કેવું હોય છે? એની વાતો કરવી અને સાંભળવી એ નસીબની વાત છે મારા વાલા, એ નસીબની વાત છે. એની વાતો કરવી અને સાંભળવી બે. ધ્રુજી ગયા ભગવાન કે ઓહો હો, અને જાય છે. અને પછી કારણ કે ખબર હતી કે સાધુની સેવાની અંદર જતું રહેવાનું છે, ખબર નથી પાછું આવવાનું કે નથી આવવાનું, એની ખબર નથી. અને બે માણા ઓસરીમાં ઊભા છે અને આવેલા સાધુ મહાત્મા ડેલીની બહાર જાય, કારણ કે એ પામી ગયો કે હવે જવાનું છે. છેલ્લી ઘડી બે માણા વાત કરે તો કરવા દઉં. અને બે માણા સાહેબ, જલારામ બાપાના પત્ની ફરી પાછા આવવાના નથી,
અને પતિ પત્ની વાત કરે છે. આખું જીવન પોતાની સાથે ગાયું, આખું જીવન રહ્યા, સાધુ સંતોની સેવા કર્યા, કપરી પોઝિશનની અંદર સાધુ સંતોને જમાડ્યા, અને બેના વિચારો એક, હવારના પોરમાં મજૂરીએ હારે જવાનું, અને જલારામ બાપામાં વીરબાઈ ને વીરબાઈ મામા જલારામ, આવું સંઘ થઈ ગયેલો. અને આ સંઘ જેથી છૂટો પડે આ પરિસ્થિતિમાં, બે માણાએ જે વાતો કરી છે ને એમાંની બે ચાર વાત મારે તમને કરવી છે. વીરબાઈ માએ જલારામ બાપાને કીધું, ભગત એક મને વચન આપો. અને તેદી વીરબાઈ માં જલારામ બાપાને કહે છે કે રોજ હવારના પોરમાં તમે હનુમાનજી મહારાજને ઠાકોરજીને દીવાબત્તી કરો છો ને, કે હા, એક પ્રાર્થના તમે મારા વતી કરજો. એ કે શું? એ કે હનુમાનજી મહારાજને રાઘવેન્દ્ર સરકારની સામે બે હાથ જોડીને એક પ્રાર્થના ભગત મારા વતી એવી કરજો કે જલારામ મને આ ભવમાં મળ્યા ને એવા ભવો ભવમાં મને જલારામ જેવા ભગત મળે, મારે ભવો ભવનો ફેરો તમારી અરે બાંધવો છે, એક પ્રાર્થના મારા વતી આટલી કરજો. અને જલારામ કે વાહ વીરબાઈ માં, વાહ, ભગવાન મને મળે કે ન મળે, પણ મારી ઘરે જે અર્ધાંગીની છે મને લક્ષ્મીના રૂપમાં, અન્નપૂર્ણાના રૂપમાં મળી છે.